ને સિઝન આવે ને એટલે મને બીજું કંઈ યાદ આવે કે ના આવે પણ હેર ઓઇલ બનાવવાનું તો યાદ આવે અને તે પણ લીલા આમળામાંથી અત્યારે ઘરે ઘરમાં છે ને હેર ફોલ થવો પછી વાળવેલા સફેદ થઈ જવા એવી પ્રોબ્લેમ હોય જ છે તો આપણે કોઈ પણ બ્રાન્ડેડ બજારના તેલ યુઝ કરવાના બદલે વર્ષોથી હું નાની હતી ને ત્યારથી મારા મમ્મી જે રીતે ઘરમાં હેર ઓઈલ બનાવતા ને એ જ રીતે હું આજે હેર ઓઇલ આખા વર્ષ માટેનો આમળામાંથી બનાવું છું અને બીજી રસોડામાં રહેલી જ બધી વસ્તુનો ઉપયોગ કરું છું વાળ ખડતા અટકાવી કાળા લાંબા મજબૂત રહે ને તે માટેનું તેલ બનાવવા માટે જે વાસણમાં તેલ ઉકાળવું હોય ને તે મોટું પોળું અને જાડા તળિયા વાળું વાસણ લેવાનું છે અહીં મેં મોટી સાઈઝ ની કઢાઈ લીધી છે અત્યારે આમળાની સિઝન છે ને તો તેલ બનાવવા માટે ફ્રેશ આમળા લઈશું આમળા વિટામિન સીથી ભરપૂર અને વાળ કાળા લાંબા કરવામાં ખૂબ ઉપયોગી છે મેં અહીં અઢીસો ગ્રામ આમળા લીધા છે આ આમળાને ખમણી અને ખમણ કરી લેવાનું છે હવે આ ખમણને મોટી કઢાઈમાં ઉમેરી દઈશું તેની સાથે લીધી છે દૂધી દૂધી તાસીરમાં ખૂબ ઠંડી છે જેથી હેર ઓઇલ બનાવવામાં દૂધી ઉમેરવાથી તે મગજને ઠંડક આપે છે આ પાંચસો ગ્રામ દૂધી છે તો તેલ બનાવવા માટે આમાંથી અડધી એટલે કે અઢીસો ગ્રામ દૂધી વાપરશું દૂધીની છાલ કાઢી આ રીતે ખમણ કરી લીધું છે તો તેને પણ આમળા સાથે ઉમેરી દેવાની છે સાથે લઈશું મીઠો લીમડો વઘારમાં ઉપયોગી અને રસોઈમાં સ્વાદ વધારનાર કરીપત્તા તરીકે ઓળખાતા મીઠા લીમડાના પાન ખડતા વાળને અટકાવે છે અને વાળનો ગ્રોથ વધારવામાં ખૂબ મદદરૂપ થાય છે બારથી પંદર દાંડીના પાન છે ને તે આ રીતે દૂધી અને આમળા સાથે ઉમેરી દેવાના છે પાન અલગ કર્યા પછી મીઠા લીમડાની ફેંકી ના દેતા તેમાંથી ફેસ પેક પેક અને બનાવી શકાય છે જેની રીત હું હવે આગળના વિડીયોમાં શેર કરીશ અહીં મેં હવે પચાસ ગ્રામ જેટલા દેશી લાલ ગુલાબ લીધા છે હેર ઓઇલમાં દેશી લાલ કે ગુલાબી ગુલાબની પાંદડીઓ આ રીતે વચ્ચેના દાંડીનો ભાગ કાઢી અને ઉમેરવાની છે દેશી ગુલાબ શરીરને ઠંડક આપનાર છે વળી અદ્ભુત સુકન ધરાવનાર જેથી હેર ઓઇલ બનાવવામાં આ દેશી ગુલાબની પાંદડીઓ ઉમેરવાથી માનસિક તણાવ દૂર કરી મગજને ઠંડક આપે છે સાથે પિત્ત કે ગરમીના લીધે વાળ ખડતા હોય ને તો તેને અટકાવે છે અને હેર ઓઈલમાં ગુલાબની એટલી સરસ સુગંધ આવે છે ને કે બજારમાં મળતા રેડીમેડ તેલમાં આર્ટિફિશિયલ સુગંધ ઉમેરેલી હોય છે ને તે ઉમેરવાની જરૂર જ નથી પડતી પણ હા અહીં યાદ એ રાખવાનું કે ગુલાબ છે ને તે આવા દેશી લાલ ગુલાબ જ વાપરવાના ગુલાબની પાંદડી ઉમેર્યા પછી હવે એક ખાસ ઇન્ગ્રેડિયન્ટ લીધું છે તે છે સીતાફળના બીજ બાળકો જ્યારે નાના હોય ને તે સ્કૂલમાં કે પછી રમવા જાય ને ત્યારે વાળમાં ઝૂં પાડી આવતા હોય છે તો સીતાફળના બીજને સૂકવી અને સુકાયેલા બીજને ભાંગી બીજમાં રહેલા સફેદ ભાગનો પાવડર બનાવી આ તેલમાં ઉકાળવામાં ઉમેરી દો ને તો બાળકોને માથામાં લીક નથી પડતા મારે તો હવે બાળકો મોટા થઈ ગયા છે એટલે અત્યારે આ તેલ બનાવવામાં હું તેનો ઉપયોગ નહીં કરું હવે સાથે લઈશું મેથી દાણા મેથીના અનેક ગુણો સાથે તે વાળને ખડતા અટકાવવામાં અને વાળનો ગ્રોથ વધારવામાં તથા વાળને સિલ્કી બનાવવામાં ખૂબ મદદરૂપ થાય છે અહીં મેથીને આ રીતે પીસી પાવડર બનાવી લીધો છે તો ત્રણ ટી જેટલો આ પાવડર સાથે ઉમેરી દઈશું તે જ રીતે લાલ જાસૂદના ફૂલનો પાવડર લીધો છે આ પાવડર આયુર્વેદિક સ્ટોરમાં ઇઝીલી મળી જાય છે જો તમારે આસપાસ કંઈ લાલ જાસૂદના ફૂલ સરળતાથી મળતા હોય ને તો પાવડરના બદલે લાલ ફૂલ જ ઉમેરવાના ચમત્કારિક ઔષધીય તરીકે ઓળખાતા લાલ જાસૂદના ઉપયોગથી ખડતા વાળ સૂકા વાળ કે પછી બે મોઢાવાળા વાળની સમસ્યા હોય ને તે દૂર થાય છે વાળ કાળા ઘાટા કરે છે અહીં પેકેટ ખોલી ત્રણ ચમચી જેટલો લાલ જાસૂદનો પાવડર છે ને તે સાથે ઉમેરી દેવાનો છે હવે લઈશું ભૃંગરાજ પાવડર ભાંગરો કે ભૃંગરાજના નામે ઓળખાતી આ ઔષધિ ચામડીના રોગ વાળના રોગોને દૂર કરી ખડતા વાળ અટકાવે છે વાળને કાળા લાંબા અને સિલ્કી બનાવે છે માટે જ માર્કેટમાં અનેક બ્રાન્ડના ભૃંગરાજ ઓઇલ પણ મળતા હોય છે અહીં ત્રણ ચમચી જેટલો ભૃંગરાજ પાવડર હવે આ રીતે સાથે ઉમેરી દઈશું ત્યાર પછી લઈશું બ્રાહ્મી પાવડર બ્રાહ્મીના તેલના નામે માર્કેટમાં મળતા અનેક હેર ઓઇલમાં વપરાતી બ્રાહ્મી છે ને તે માનસિક તણાવ વાળમાં આવતી ખજવાળ ડેન્ડ્રફ દૂર કરી માથાની સ્કીન ચોખ્ખી રાખે છે સાથે જ સાવ ખરી જતા વાળને અટકાવી વાળની મજબૂતાઈ વધારે છે અહીં બ્રાહ્મીનો પાવડર ત્રણ ચમચી જેટલો ઉમેરી દઈશું હવે લઈશું કલોંજી કલોંજી એટલે કાળી ડુંગળીના બીજ આજકાલ માર્કેટમાં વાળા માટે ઓનિયન હેર ઓઇલ એટલે કે ડુંગળીના હેર ઓઇલ આવે છે જેના અનેક અનેક ફાયદા છે પણ ડુંગળીના તેલને ઉકાળીએ ને તો બન્યા પછી તેલમાં વાસ આવે છે જેથી આપણને હેર ઓઇલ વાપરવું નથી ગમતું તો ડુંગળીના બદલે એટલા જ ફાયદા આપનાર ડુંગળીના બીજ એટલે કે કલોંજી ત્રણ ચમચી જેટલી આ હેર ઓઇલ બનાવવામાં ઉમેરશું જેથી ડુંગળીના ફાયદા પણ મળે અને હેર ઓઇલમાં ડુંગળીની વાસ પણ ના આવે હેર ઓઇલ બનાવવા માટે બધા જ મસાલા લેવાઈ ગયા છે પણ બધાને હેર ઓઇલ બનાવવા માટે તેલ ક્યુ વાપરવું તેનું કન્ફ્યુઝન હોય છે તો હેર ઓઇલ બનાવવા માટે પ્રથમ પાંચસો એમ કોપરેલ તેલ લઈશું વર્ષોથી આપણે વાળ માટે નારિયેલ તેલ વાપરીએ છીએ તેના અદ્ભુત ફાયદા પણ આપણને ખબર છે પણ આ હેર ઓઇલ બનાવવા માટે ફિલ્ટર્ડ કોપરેલ તેલ વાપરવાને બદલે સાઉથ ઇન્ડિયન સ્ટોરમાં કે પછી ગૃહ ઉદ્યોગમાં જઈ રસોઈમાં બનાવવામાં વપરાતું તેલ હોય ને તે લેવાનું છે આ નાળિયેર તેલ ફિલ્ટર ના હોવાથી આ તેલમાં નારિયેળના ઓરિજિનલ ગુણ જળવાઈ રહ્યા હોય છે આ તેલ છે ને તે હવે બધી આ સામગ્રીમાં ઉમેરી દઈશું હવે લઈશું કાળા તલનું તેલ એટલે કે બ્લેક સિસમી સીડ ઓઇલ વાળ કાળા ભરાવદાર કરવા માટે કાળા તલનું તેલ ખૂબ ઉપકારક છે અહીં મેં અઢીસો એમ કાળા તલનું તેલ લીધું છે બધા મસાલા અને કોપરેલ તેલ સાથે આ તેલ પણ હવે ઉમેરી દેવાનું છે છેલ્લે લઈશું કેસ્ટર ઓઇલ એરણ તેલ કે એરડિયાના નામે ઓળખાતું આ કેસ્ટર ઓઇલ સ્કીન અને વાળ માટે બેસ્ટ મનાય છે આ એરડીઓ ન્યુટ્રિશનથી ભરપૂર છે તે વાળને ભરાવદાર અને ચમકદાર બનાવી મજબૂત રાખે છે અહીં અઢીસો એમએલ એરડીઓ આ બધા મસાલા અને તેલ સાથે ઉમેરી દેવાનો છે હેર ઓઇલ બનાવવામાં બધા મસાલા અને તેલ ઉમેરાઈ ગયા છે પણ હેર ઓઇલ બનાવવામાં ઉપયોગી એક સામગ્રી ઉમેરવાની બાકી છે જે તેલ બન્યા પછી છેલ્લે ઉમેરવાની છે પહેલાં હવે ચમચા વડે બધું એકદમ સરસ મિક્સ કરી લઈશું અને મિક્સ થયા પછી આ રીતે ચમચા વડે બધો મસાલો તેલમાં ઉબાડી દઈશું ત્યાર પછી કઢાઈને ઢાંકણ ઢાંકી લગભગ ચોવીસ કલાક માટે બધો મસાલો છે ને તે તેલમાં પલળવા રાખશું અહીં હવે તેલમાં મસાલા પલળી લગભગ ચોવીસ કલાક થઈ ગઈ છે તો કઢાઈનું ઢાંકણ ખોલી અને જોઈશું જુઓ તેલમાં આમળા દૂધી ગુલાબ મીઠો લીમડો અને બધી આયુર્વેદિક ઔષધો પલળી ગયા છે જેથી તેલનો કલર પણ ડાર્ક થયો છે હવે તેલ બનાવવા માટે ગેસની ફ્લેમ ઓન કરી લો કરી દેવાની છે અને તેલની કઢાઈને ગેસ પર રાખી દઈશું અહીં આપણે આ તેલ મસાલા સાથે ઉકાળવાનું છે જેથી ઉમેરેલી બધી ઔષધિના ગુણો તેલમાં ભળી જાય આ તેલમાં તલનું તેલ ઉમેર્યું હોવાથી તલનું તેલ ગરમ થઈ અને કિનારી પર ફીણા આવવા લાગશે તો આ સમયે આપણે ચમચા વડે સહેજ ચલાવી મિક્સ કરશું જેથી તેલ છે ને તે ઉભરાય અને કઢાઈમાંથી બહાર ના આવી જાય અહીં આ તેલ આપણે એટલું ઉકાળવાનું છે કે બધા ઉમેરેલા મસાલાનો કલર ડાર્ક બ્રાઉન અથવા કાળો થઈ જાય પણ ઉકાળવા માટે કોઈ જલ્દી ના કરવી અને ગેસની ફ્લેમ હાઈ ના કરવી નહીં તો જલ્દી મસાલા તો કાળા થઈ જશે પણ સાથે સાથે તેમાં રહેલા સારા તત્વો છે ને તે પણ બળી જશે માટે જ ગેસની ફ્લેમ સાવ લો રાખી વચ્ચે વચ્ચે થોડું ચલાવતા જઈ તેલ ઉકાળવાનું છે મને અહીં ટોટલ એક લીટર તેલ ઉકાળવામાં લગભગ એક કલાક જેવો સમય થયો છે અને તેલ એક કલાક ઉકળ્યા પછી જોઈ શકાય છે કે તેલમાં મસાલાનો કલર છે ને તે કાળો થઈ ગયો છે અને તેલ પણ ડાર્ક કલરનું થયું છે બસ મસાલો આવો કાળો બ્રાઉન થઈને એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હવે ધ્યાન રાખી તેલની કઢાઈને ગેસ પરથી નીચે સ્ટેન્ડ પર રાખી દેવાની છે હવે આ તેલને સાવ ઠંડુ થવા દેવાનું છે લગભગ પાંચ કલાક પછી તેલ હવે સાવ ઠંડુ થઈ ગયું છે અહીં ચમચા વડે જોતા ઔષધીય ગુણોયુક્ત કોઈપણ આર્ટિફિશિયલ કલર વગર બ્રાઉન ગ્રીન કલરનું હેર ઓઇલ બની અને તૈયાર થઈ ગયું છે પણ હજી એક સામગ્રી ઉમેરવાની બાકી છે તે પહેલાં આ તેલને ગાળી લઈશું જેના માટે એક મોટા બાઉલ ઉપર મોટી ચાણી કે પછી મોટી ગળણી રાખી દેવાની છે તેના પર આ રીતે કોટન કે મલમલનું કાપડ ડબલ કરી ચાણી ઉપર ગોઠવી દઈશું હવે બનાવેલા તેલને મસાલા સહિત જ આ રીતે ધીમે ધીમે કાપડ ઉપર ઉમેરી દેવાનું છે બધું તેલ કાઢી લીધા પછી કોટનના કપડામાં સામસામા ખૂણા લઈ આ રીતે ગાંઠ વાળી લેવાની છે એક ગાંઠ વળી જાય ને એટલે આ રીતે બીજા બે ખૂણા લઈ અને વળી ગાંઠ વાળી લઈશું ગળાયેલા તેલના મસાલાની આ રીતે હવે પોટલી બનાવી અને તૈયાર થઈ ગઈ છે બનાવેલી પોટલીને આ રીતે હાથ વડે પ્રેસ કરી અને મસાલામાંથી તેલને નીચોવી લેવાનું છે આ રીતે કરવાથી મસાલામાંથી લગભગ બધું તેલ અલગ થઈ જશે જુઓ તેલની પોટલી હવે લગભગ નીચોવાઈ ગઈ છે તો પોટલી સહિત જ આ ગળણીને ઉપાડી લઈશું અને નીચે તેલ બધું ગળાઈ ગયું છે હવે ગરણી સહિત જ મસાલો ભરેલી કાપડની પોટલી છે ને તે એક તપેલી પર ગોઠવી દઈશું હજી પણ પોટલીમાં રહેલું તેલ પૂરેપૂરું નીતરવાનું બાકી છે તો તેના માટે પોટલી પર આવું વજનદાર પથ્થર કે પછી વજનદાર વસ્તુ રાખી દેવાની જેથી શું થશે કે પોટલી પ્રેસ થઈ મસાલામાંથી રહ્યું સહ્યું તેલ છે ને તે પણ બહાર નીકળી જશે વજનદાર વસ્તુ તેલની પોટલી પર રાખીને લગભગ હવે પાંચ કલાક થઈ ગઈ છે તો ઉપરથી પથ્થર ઉપાડી લઈશું અહીં જુઓ તેલવાળો પથ્થર થોડો થયો છે કાપડની પોટલીમાંથી તેલ નીચોવાય અને લગભગ આ પોટલી કોરી થઈ ગઈ છે હવે ગણી પણ તપેલી પરથી લઈ લઈએ નીચે જુઓ પોટલીમાંથી થોડું તેલ નીતર્યું છે તો હવે બાઉલમાં ગાળેલું તેલ છે ને તે બધું તપેલીમાં લઈ લઈશું તપેલીમાં બધું તેલ ઉમેર્યા પછી જુઓ ઔષધિયુક્ત ડાર્ક કલરનું તેલ બન્યું છે આ તેલમાં ફક્ત ગુલાબની ઓરિજિનલ સુગંધ હોય છે બીજી સુગંધ નથી હોતી અને ઓરિજિનલ ઔષધીય સામગ્રી ઉમેરવાથી ક્યારેય ફ્લેવરફુલ હેર ઓઇલ નથી બનતું જ્યારે બહાર મળતા તેલમાં આર્ટિફિશિયલ ફ્લેવર ભેળવેલી હોય છે પણ થોડી ફ્લેવર માટે મેં અહીં ટી ટ્રી ઓઇલ લીધું છે સુગંધ અને અરોમા માટે વપરાતા આ ટી ટ્રી ઓઇલને વાળને લાંબા અને ઘટ બનાવે છે અને એકદમ સરસ સુગંધ પણ આપે છે અહીં આ ટી ટ્રી ઓઇલ લગભગ પંદરથી વીસ ડ્રોપ જેટલું ઉમેરશું તેને તેલમાં ઉમેરવાથી તેલ છે ને તે એકદમ સુગંધીદાર થઈ જશે અને આ સિવાય ફ્લેવર માટે તમારે લવન્ડર સેન્ડલ કે બીજી તમારી મનગમતી ફ્લેવરના અરોમા ઓઇલ ઉમેરવા હોય ને તો તે પણ ઉમેરી શકાય છે હવે બનાવેલા તેલને સાચવવા માટે બોટલમાં પેક કરવાનું છે જેના માટે નીચે એક ડીશ ગોઠવી તેના પર ચોખ્ખી બોટલ રાખી દઈશું હવે બનેલું હેર ઓઇલ છે ને તે બોટલમાં આ રીતે ધીમે ધીમે કરી અને ભરી દેવાનું છે આ રીતે તેલ ભરી અને રાખી દોને તો એક વર્ષ સુધી આ ઔષધીય ગુણો ધરાવતું તેલ છે ને તે વાળમાં જોઈએ તે પ્રમાણે વાપરી શકાય છે પણ તમે કહેશો તેલ તો બની ગયું પણ આ તેલ વાપરવું કેમ તો જ્યારે પણ આ હેર ઓઈલ વાળમાં લગાવવું હોય ને ત્યારે ગેસની સાવ લો ફ્લેમ પર એક વાસણ રાખી બનાવેલ હેર ઓઇલ છે ને તે જોઈતું પૂરતું લઈ લેવાનું આ તેલ માત્ર સહેજ એવું હૂંફાળું ગરમ કરવાનું છે સહેજ એવું હૂંફાળું તેલ ગરમ થઈ જશે ને એટલે તેમાં રહેલું કેસ્ટર ઓઇલ છે ને જે થીક લાગતું હતું તે હવે પતલું થઈ જશે અને તેલ પણ થોડું પતલું લાગવા મળશે તેલને હવે તુરંત જ એક વાટકીમાં કાઢી લેવાનું છે હુંફાળા ગરમ તેલને વાટકીમાં કાઢ્યા પછી અહીં વિટામિન ઈની કેપ્સ્યુલ લીધી છે વિટામિન ઈની કેપ્સ્યુલ ઇઝીલી દરેક મેડિકલ સ્ટોરમાં મળી જાય છે હવે આટલા તેલમાં એક વિટામિન ઈની કેપ્સ્યુલ લઈ તેને ઉપરથી કટ કરી કેપ્સ્યુલમાં રહેલ વિટામિન ઈ તેલમાં ઉમેરી દેવાનું છે ત્યાર પછી સહેજ એવું ચમચી વડે મિક્સ કરી દઈશું અને ત્યારબાદ ફૂફાળું ગરમ તેલ આ રીતે હાથમાં લઈ વાળના મૂળમાં આ રીતે લગાવતું જવાનું છે અને ઘસતું જવાનું છે જેથી વાળના મૂળમાં ઊંડે સુધી તેલ ઉતરી જાય છે અને વાળ ઘટ્ટ બને છે વર્ષોથી હું આ જ રીતે આમળાની સિઝનમાં હેર ઓઇલ બનાવું છું અને મારા તથા મારી દીકરીઓ માટે વાપરું છું જુઓ અત્યારની જનરેશન જ્યારે અલગ અલગ આવા હેર કલર પણ વાળમાં અપ્લાય કરતા હોય છે ને ત્યારે વાળ ખરાબ થવાનો ડર લાગે છે પણ આ હેર ઓઇલ છે ને તે વાળને ખરાબ થતાં અટકાવે છે આ તેલનો રેગ્યુલર મસાજ કરવાથી મન મગજ શાંત થઈ અને નીંદર પણ ખૂબ જ સરસ આવે છે અને વાળ માટે તો ખરેખર ઉપકારક સાબિત થાય છે તો ફ્રેન્ડ્સ માર્કેટમાં મળતા આર્ટિફિશિયલ કલર અને ફ્લેવરવાળા હેર ઓઇલ વાપરવાના બદલે આ વર્ષો જૂની રીતથી અને ઔષધીય ગુણો ધરાવતું તેલ ઘરે જરૂરથી બનાવજો મારા વર્ષોના અનુભવ પરથી કહું છું કે આ ખૂબ જ ફાયદાકારક હોય છે ફ્રેન્ડ્સ ઘરે જ હેર ઓઇલ બનાવવાની આ રીત તમને કેવી લાગી જો આ રીત તમને ખરેખર ઉપયોગી લાગી હોય ને તો આ વિડીયોને લાઇક કરી અને શેર કરજો સાથે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમારા ફેસબુક પેજને લાઇક કરી અને ફોલો કરજો જેથી આવા અનેક ઉપયોગી વિડીયોના અપડેટ્સ તમને તુરંત જ મળે ફરી મળશું ઉપયોગી રેસીપી સાથે ત્યાં સુધી આવજો